કેમ છો મિત્રો, એકદમ નવી રીત અને નવી ટ્રીક સાથે આજે હું લઈને આવી છું. ફક્ત 3 જ મિનિટ પર તવા પર ગુજરાતી ખાંડવી બનાવીશું. બન્યા પછી લોટને બાફીને કે પાથરીને બનાવીએ એના જેવી જ અને એના કરતાં સરસ બને છે. તો મિત્રો, હું છું કલ્પના પરમાર, ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. જે લોકોથી ખાંડવી સારી નથી બનતી એ લોકો મારી આ રેસિપીને ચોક્કસથી ટ્રાય કરે તો પરફેક્ટ ખાંડવી બનશે. તો ચાલો બનાવી લઈએ નવી રીત સાથે, નવી ટ્રીક સાથે તવા પર ગુજરાતી ખાંડવી. એકદમ ઝટપટથી અને સરળ રીતે ખાંડવી બનાવવા માટે આપણે એક મિક્સર બાઉલ લઈ લઈશું. એમાં 1 વાડકી બેસન લઈશું. ઝીણું બેસન લેવાનું છે. તમે વાડકીનું માપ અથવા મેઝર કપનું માપ સેટ કરી શકો છો. મેં વાડકીનું માપ સેટ કર્યું છે અને માપ પ્રમાણે તમારે લેવાનું છે. માપનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 1 વાડકી મેં બેસન નાખીશું. ત્યારબાદ જે વાડકીથી બેસન લીધું છે એ જ વાડકીથી આપણે ખાટું દહીં લેવાનું છે. ધ્યાન રાખવાનું છે, દહીં થોડું ખાટું રાખવાનું છે. અને ત્યારબાદ મેં અહીં 1 નાનો ટુકડો આદુનો લીધો છે. 3 તીખા લીલા મરચાં લીધા છે. 5 ચમચી જેટલી હળદર નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. અને 1 ચપટી હિંગ નાખીશું. અને મિક્સરમાં આપણે બધું જ આને સરસ ચન કરી લેવાનું છે, પીસી લેવાનું છે. મરચાં અને આદુ સરસ પીસાઈ જાય અને બેસન અને દહીં સરસ એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે પીસી લેવાનું છે. જુઓ, આપણું મિશ્રણ સરસ પીસાઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. હવે જે વાડકીના માપથી આપણે દહીં અને બેસન લીધું છે એ જ વાડકીના માપથી આપણે બીજી 2 વાડકી પાણી લઈશું. પહેલે હું મિક્સર બાઉલમાં નાખીશ અને ત્યારબાદ આપણે એને બાઉલમાં નાખીશું. 2 વાડકી પાણી લેવાનું છે. બાઉલમાં નાખી દઈશું પાણી અને હવે આપણે એને મિક્સ કરી લઈશું. આપણું ખાંડવીનું મિશ્રણ રેડી થઈ ગયું છે. આ સ્ટેજ પર તમને એવું લાગે કે હળદર ઓછી છે તો તમે થોડી ઉમેરી શકો છો. મને આટલી જ પસંદ છે એટલે મેં આટલી નાખી છે. હવે આપણે ખાંડવી બનાવવાની તૈયારી કરી લઈએ. આજે આપણે ખાંડવીને કોઈ પ્લેટફોર્મ પર કે થાળી પર કે પ્લાસ્ટિક પર પાથરવા નથી. આપણે સીધા જ એને આ નોનસ્ટિકની તવી પર બનાવવાના છે. ધ્યાન રાખવાનું છે, નોનસ્ટિકની તવી લેવાની છે તો જ બનશે. સૌથી પહેલાં આપણે તવીને થોડા તેલથી ગ્રીસ કરી લઈશું. 1/2 નાની ચમચી જેટલું તેલ નાખીશું અને બ્રશથી આખી તવી પર સરસ ફેરવી લઈશું. તેલથી ગ્રીસ કર્યા બાદ હવે મિશ્રણમાંથી આપણે લગભગ 1 થી 1.5 ચમચા જેટલું મિશ્રણ લઈશું અને એને આખા તવી પર સરસ ફેરવી લઈશું. આ રીતે જુઓ, સરસ ફેરવી લીધું છે મેં અને બધે આપણું ખાંડવીનું મિશ્રણ આવી ગયું છે. હવે આપણે એને કૂક કરી લઈએ. ખાંડવીને આજે આપણે તવામાં કૂક કરવાની છે તો એના નીચે મેં એક લોખંડનો તવો ગરમ કરી લીધો છે. ફૂલ ગેસ પર ગરમ કરવાનો છે અને એને આપણે આજે તવામાં આપણે મિશ્રણ નાખ્યું છે એ તવો એની ઉપર મૂકીશું અને બધું સરસ સ્પ્રેડ કરી અને મૂકવાનું છે. એવું ના થાય કે એક સાઈડ તમારું જાડું થઈ જાય અને એક સાઈડ પાતળું રહે. એટલે તવાને તમારે એ રીતે સેટ કરવાનો છે કે બધી સાઈડ બરાબર તમારી ખાંડવી થવી જોઈએ. જુઓ, હવે એને ઢાંકીને આપણે 3 મિનિટ માટે કૂક કરી લઈશું. 3 મિનિટમાં જ આપણી ખાંડવી બનીને રેડી થઈ જશે. ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે. જુઓ, 1 મિનિટ થઈ ગઈ છે અને તમને બતાવું. જુઓ, સાઈડ પરથી ટ્રાન્સપરન્ટ થવા માંડી છે. એ જ રીતે આખી બધી ટ્રાન્સપરન્ટ થઈ જાય ને ત્યાં સુધીને આપણે કૂક કરવાનું છે. જો તમારો તવો આમ થોડોક લાગતો હોય તો વચ્ચે વચ્ચે તમારે એને આમ વચ્ચે લઈ લેવાની, સાઈડમાં લઈ લેવાની. અને ધ્યાન રાખવાનું તમારે કે એક જ સાઈડ પછી એવું ના થઈ જાય કે એક જ સાઈડ કૂક થઈ જાય ને બીજી સાઈડ ના થાય. જુઓ મિત્રો, 3 મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો આખી ખાંડવી આપણી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. જુઓ, અને સરસ કૂક થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો કોઈ પણ સાઈડ પરથી પાતળી કે જાડી નથી લાગતી. અને તમે ટચ કરો, જુઓ સરસ કૂક થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને આપણે થોડી ઠંડી થવા દઈશું અને ત્યારબાદ હું તમને કટ કરીને બતાવીશ.
જુઓ આપણી ખાંડવી થોડી ઠંડી થઈ ગઈ છે, હવે એને ચપ્પુથી આપણે કટ આપીશું. તમને જે સાઈઝની જોવે એ સાઈઝને તમે કટ આપી દો. હવે આપણે એને રોલ કરીશું. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી રોલ થઈ જશે, સહેજ પણ વાર નહીં લાગે. જુઓ તમે જોઈ શકો છો, જુઓ સરસ રોલ થાય છે. જુઓ એકદમ સરસ ખાંડવીનો આપણો રોલ બની ગયો છે. એ જ રીતે આપણે બધા જ કરી લઈશું. જો તમે બહુ પાતળી કરશો ને તો થોડી ક્રિસ્પી થઈ જશે, એટલે થોડીક જાડ્યું રાખવાનું ખીરું. જુઓ જુઓ એક વખતમાં આટલી બનશે, કારણ કે મારો તવો નાનો છે. આ જ રીતે આપણે બધી જ ખાંડવી બનાવી લઈએ. જુઓ આપણી બધી ખાંડવી બની ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ખાંડવી બની છે અને કલર પણ સરસ આવ્યો છે. અને જુઓ તમને દેખાય છે ને બરાબર. હવે આપણે એમાં વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે મેં એક વઘાર્યું મૂકી દીધું છે, એમાં બે મોટી ચમચી તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં એક નાની ચમચી રાઈ નાખીશું અને રાઈને સરસ તતડવા દઈશું. રાઈ તતડી ગયા પછી મેં એમાં બે લીલા મરચાં સમારેલા, 4-5 મીઠા લીમડાના પાન, 1 ચમચી તલ અને ચપટી હિંગ નાખી છે અને હવે વઘારને આપણે સાતડી લઈશું. જુઓ વઘાર આપણો સરસ તતડાઈ ગયો છે. હવે આપણે વઘારને ખાંડવી પર નાખીશું. હવે વઘારને આપણે ખાંડવી પર નાખી દઈશું. બધો જ વઘાર ખાંડવી પર નાખી દેવાનો છે. જુઓ તૈયાર છે આપણી એકદમ ઇન્સ્ટન્ટ અને એકદમ સરળ રીતથી ખાંડવી. હવે છેલ્લે એને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો મિત્રો, જેનાથી ખાંડવી નથી બનતી કે જેનાથી ખાંડવી પાથરી અને એ લોકો નથી બનાવી શકતા, એ લોકો માટે આ એકદમ સરળ રીત છે, ફટાફટ બની જાય છે. ફક્ત 3 મિનિટમાં તમે એને તવા પર બનાવી શકો છો અને ખૂબ જ સરળ છે અને એને વાળવી પણ ખૂબ જ સરળ છે. અને બન્યા પછી તમે જોઈ શકો છો જેવી આપણે ખાંડવી બનાવીએ છીએ એવી જ બને છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.